हेलो विद्यार्थी मित्रों, धोरण दस मा आपणे ऑनलाइन शिक्षण में अगाउना वीडियो में त्रिकोणमितिना परिचय की माहिती मेळवी, त्रिकोणमितीय गुणोत्तर विषय की समझ मेळवी, एनी अमुक खूणा विषय की किंमतों जाणी, हवे आ चेप्टर में आपणे प्रकरण नौ धोरण दस मां छे ત્રિકોણમિતિના ઉપયોગોની સમજ મેળવવાની છે. તો ત્રિકોણમિતિની શોધ ખગોળશાસ્ત્રમાં ઊભી થતી આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. ખગોળશાસ્ત્રમાં આપણે જે ખગોળીય વિજ્ઞાન છે, એ ખગોળીય વિજ્ઞાનમાં આ ત્રિકોણમિતિનો ખૂબ જ ઉપયોગ થયો છે. એ ઉપયોગ ક્યાં જોવા મળે છે એની સમજ જોઈએ. તો ખગોળશાસ્ત્રીઓ તેનો ઉપયોગ પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવા કરતા હતા. આપણી પૃથ્વીથી બીજા ગ્રહોનું અંતર અને તારાઓનું અંતર શોધવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હતો. બીજો ઉપયોગ ત્રિકોણમિતિ ભૂગોળ તથા નૌકાયાનમાં ઉપયોગી છે. આપણે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભૂગોળમાં ક્યાં ઉપયોગ થાય તો સમજીએ. કોઈ પર્વતની ઊંચાઈ એપ્રોક્સિમેટ જાણવી હોય, અંદાજિત ઊંચાઈ જાણવી હોય, કોઈ જાતની અંદાજિત ઊંચાઈ જાણવી હોય તો આપણે આ ત્રિકોણમિતિની મદદથી જાણી શકીએ. નૌકાયાનમાં ક્યાં ઉપયોગ થાય તો નૌકાયાનમાં આપણે મોટાભાગે નૌકાયાન એટલે દરિયાની વચ્ચે આપણે ઊભા હોય, હવે દરિયાની આપણે વચ્ચે ઉભા હોય તો ફરતા પણ પાણી દેખાય. હવે આપણે જાણીએ છીએ એમ દરિયા કિનારે દીવાદાણી હોય છે, તો આપણું વહાણ એ દીવાદાણીથી કેટલું દૂર છે એ જાણવા માટે નૌકાયાનમાં એ ઉપયોગી હતું. બીજો ઉપયોગ ત્રિકોણમિતીય જ્ઞાનનો ઉપયોગ ભૌગોલિક નકશા બનાવવા તથા રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ એક દ્વીપની સ્થિતિ જાણવામાં કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કાલ્પનિક ભૂગોળ, આપણે જે નકશો છે એ નકશામાં કાલ્પનિક રેખાઓ દોરેલી છે. જે ઊભી રેખાઓ હોય છે એને રેખાંશ કહીએ છીએ, જે આડી રેખાઓ હોય છે એને અક્ષાંશ કહીએ છીએ. એ તમે ભૂગોળમાં સારી રીતે સમજાવજો. એની મદદથી આપણે કોઈ એક દ્વીપ ની સ્થિતિ જાણવામાં કરવામાં આવે છે. હવે કેટલીક આ વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે. કોઈ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, કોઈ વસ્તુ જોઈ રહ્યા છીએ, આપણી આખી એ વસ્તુને જોડતું જે કિરણ છે, જે રેખા છે, એને આપણે દ્રષ્ટિ કિરણ કહીએ. આપણી આંખથી જે કિરણ નીકળે એ કિરણ પૃથ્વીની જ સમક્ષથી જ હોય તો એવા કિરણને આપણે ક્ષૈતિજ રેખા તરીકે ઓળખીશું. તો એ બે વ્યાખ્યાઓ ફરી સમજી લઈએ. ક્ષૈતિજ રેખા, પૃથ્વીને સમક્ષથી જ રેખાને ક્ષૈતિજ રેખા કહે છે. એટલે આપણી આખી કોઈ દ્રષ્ટિકિરણ નીકળે એ દ્રષ્ટિકિરણ પૃથ્વીને સમક્ષથી જ હોય તો એને આપણે ક્ષૈતિજ રેખા તરીકે ઓળખીશું. દ્રષ્ટિ રેખા, નિરીક્ષકની આંખ અને નિરીક્ષણ હેઠળની વસ્તુને જોડતી રેખાને દ્રષ્ટિ રેખા તરીકે ઓળખવાની છે. આપણે કોઈ વસ્તુ જોઈ રહ્યા છીએ, એ વસ્તુ ઉપર હોય, નીચે હોય, જ્યાં હોય, એ વસ્તુ જોઈ રહ્યા છીએ. દાખલા તરીકે હું પંખો જોઉં તો મારી આંખથી પંખાને જોડતી જે રેખા છે એને આપણે દ્રષ્ટિ રેખા તરીકે ઓળખીએ છીએ. હવે આના આધારિત આપણે બીજી બે વ્યાખ્યાઓ સમજવી છે. એમાં છે ઉચ્છેદકોની વ્યાખ્યા સમજીએ. જ્યારે વસ્તુ જે ક્ષૈતિજ રેખા પર નક્કી કરી એ ક્ષૈતિજ રેખાથી ઉપરની તરફ હોય, એટલે આપણે એ વસ્તુ જોવા માટે આપણી ડોક ઊંચી કરવી પડે, આપણી નજરને ઊંચી કરવી પડે, ત્યારે ઉચ્છેદ કોણ રચાય છે એની વ્યાખ્યા સમજીએ. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઉપર હોય
ત્યારે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેના ખૂણાને ઉચ્છેદ કોણ કહે છે? પ્રેક્ટિકલી સમજીએ આપણે. આપણે આ ક્ષિતિજ રેખા છે, આ રેખા છે, ક્ષિતિજ રેખા છે. ક્ષિતિજ રેખા ની વસ્તુ ઉપરની તરફ છે, તો આપણે સમજે વસ્તુ અને આપણી આંખને જોતા જે રેખા છે એને દ્રષ્ટિ રેખા કહીશું. તો આ જોવા પરિસ્થિતિમાં એક ખૂણો આપણને મળે છે, ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેના ખૂણાને આપણે શું કહીશું? ઉચ્છેદ કોણ કહીશું. શું કહીશું એને? ઉચ્છેદ કોણ. જ્યારે વસ્તુ ઉપર જવાની હોય, જ્યારે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેનો જે ખૂણો બને એનો આપણે ઉચ્છેદ કોણ કહીશું. એવી જ બીજી રેખા છે અવચ્છેદ કોણ. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચેના ખૂણાને અવચ્છેદ કોણ કહીશું. આપણે કોઈ ઊંચાઈ વાળા વિસ્તારમાં હોય અને આપણી ક્ષિતિજ રેખાથી વસ્તુ નીચે તરફ, એટલે આપણે વસ્તુને જોવા માટે આપણી નજરને કેવી કરવી પડશે? નીચે તરફ કરવી પડે. ત્યારે અવશેષ કોણ છે? એટલે આ આપણી ક્ષિતિજ રેખા છે, અહીંયા વસ્તુ છે, તો ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે જે ખૂણો બને એના આપણે અવચ્છેદ કોણ તરીકે ઓળખવાનું છે. હવે આટલી વ્યાખ્યાઓ વ્યવસ્થિત સમજ્યા પછી આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા સમજવા પ્રયત્ન કરીશું, જેથી કરીને ખ્યાલ સરસ સમજાય શકે. જોઈએ હવે ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણે સ્વાધ્યાય 9.1 એને એક્ઝામ્પલ 1 સર્કસના તંબુમાં જમીન સાથે શિરોધ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો થાંભલાની ઊંચાઈ શોધવાની કીધી છે આપણને. જોઈએ વન બાય વન દાખલો ભણવાનો છે, એ પ્રમાણે વિચારીએ થાંભલાની ઊંચાઈ શોધવા માટે. સૌપ્રથમ આપણે એની એક કાચી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ આ એક થાંભલો છે એબી, આ જમીન સાથેનો છેડો આ ઉપરનો છે, આ જમીન સાથેના છેડા સાથે આ એક દોરડું ટોચ સાથે બાંધીને જમીન પરના કોઈ બિંદુ આગળ 30 અંશનો ખૂણો બનાવે છે, બિંદુ સી કહી દીધે. તો જે વર્ણન કર્યું આપણે એ વર્ણન શાબ્દિક ભાષામાં લખી નાખીએ. આપણે લખીએ વિચારીએ જે વિચારી છે એ લખવાનું છે. તો એબી થાંભલો છે આકૃતિમાં, આકૃતિમાં રેખાખંડ એબી થાંભલો છે અને થાંભલાની ટોચ એ થી જમીન પરના બિંદુ સી સાથે 30 અંશનો ખૂણો બને તે રીતે એક દોરડું બાંધીશું.
હવે આ દોરડા ઉપર એક કલાકાર એટલે સંપર્કનો કોઈ કલાકાર હશે એ આ દોરડા ઉપર ચડે છે તો આપણે આ દોરડાની લંબાઈ તમને આપી દીધી છે કેટલી 20 મીટર જમીન સાથે પાછળ દોરડાની સાથે દોરડો પાછળ છે જેની લંબાઈ એની લંબાઈ 20 મીટર અને દોરડા અને જમીન સાથેનો ખૂણામાં કેટલું છે 30 હવે આપણે શોધવાનું છે થાંભલાની ઊંચાઈ બરાબર છે તો ખૂણાની કઈ બાજુ છે સામેની બાજુ અને કઈ માપ આપી છે કડ હવે આપણે વિચારવાનું કે ત્રિકોણ મિતિનો કયો ગુણોત્તર લાગુ પડે સામેની બાજુ ભાગ્યા કડ એટલે તરત જ આપણા મગજમાં ચેપ્ટર 8 શરૂઆતનો ભાગ આપણે વિચારીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સાઈન એટલે આપણે અહીંયા કયો ત્રિકોણમિતિ ગુણોત્તર લેશું સાઈન 3 બરાબર સામેની બાજુ એબી ભાગ્યા કર્ણ એસી સાઈન 30 ની ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે કિંમત શોધી દીધી સાઈન 30 ની કિંમત 1/3 થાય તો 1/3 બરાબર એબી ની કિંમત જાણતા નથી એસી દોરડું છે એની કિંમત આપણે જાણીએ છીએ 20 મીટર માટે એબી બરાબર ચોપડી ગુણાકાર વિચારીએ પાછો તો 20/2 બરાબર 10 મીટર થાય બરાબર કેટલું થાય 10 મીટર થાય તો આપણે વિચારવાનું કે થાંભલાની ઊંચાઈ નાખવાનું થાંભલાની ઊંચાઈ એટલે કે 10 મીટર છે એક્ઝામ્પલ 2 પાવરના કારણે 1/4 એવી રીતે બાજુ વળી જાય છે જેથી જેટલો જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે જાળવી જમીનને પડતી ટોચ અને થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો જાળવી ઊંચાઈ છે સમજીએ આપણી પાસે એક આ જાળ છે જમીન એવી જાળ છે અને અહીંયા સી બિંદુ આગળથી જાળ ભાગી જાય છે અને વળીને જમીન પરના બીડે બિંદુએ ટચ થાય છે જમીનને અને જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે છે ને એ સ્પર્શ બિંદુ અને જમીન થડ વચ્ચેનો અંતર 8 મીટર છે તો આપણને એવું કહે છે કે આ જાળ એની ઊંચાઈ કેટલી હશે એ શોધવી છે તો એ શોધવા માટે આપણે પહેલા એસી શોધવું પડશે અને જાળ વળીને બીડેસ બિંદુ અંતર છે એટલે બીસી ડેસ શોધવું પડશે બીડેસ શોધીએ અને એસી બંનેનો સરવાળો કરીએ એટલે આપણો જાળની ઊંચાઈ મળે તો જે આપણે આકૃતિમાં સમજાઈએ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આકૃતિમાં એવી જાળ છે બિંદુ સી આગળથી વાવાઝોડાના કારણે ઝાડ વાગીને જમીન પરના બિંદુ બીડેસ આગળ 30 અંશ આગળ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બને તે રીતે
ઝાડના થડ અને સ્પર્શતી ટોચ વચ્ચેનું અંતર આઠ મીટર છે. તો આપણે એ અંતર શોધવા પ્રયત્ન કરીએ. બીજું અહીંયા આપણને સામેની બાજુ અને પાછળની બાજુ માપવાનું. સામેની બાજુ પાછળની બાજુ માપવાનું ત્યારે આપણે ટેન ત્રીસ ની વિચારીએ. ટેન ત્રીસ બરાબર એસી ભાગ્યા એડી ટેન. ટેન ત્રીસ ની કિંમત આપણે જાણીએ છીએ પ્રમાણે એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ થાય. એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ બરાબર એસી આપણે જાણતા નથી અને આગળ છે આઠ. તો એસી બરાબર શું કરતા જાણીએ? એસી બરાબર આઠ વર્ગમૂળમાં ત્રણ થાય બરાબર. આપણે છેદમાં અસમ્ય સંખ્યા હોય આપણને પાછળની બાજુનું માપ આપ્યું છે અને ત્રણ, તો ત્યાં શું થશે? ત્રિકોણમાં આપણે વિચારીશું કઈ થશે? કોસ ત્રીસ બરાબર પાછળની બાજુ એબીડીએસ ભાગ્યા સીબીડીએસ. બધી કિંમત મૂકીએ, કોસ ત્રીસ ની કિંમત આપણે કોષ્ટકમાં યાદ કરીએ તો રૂટ થ્રી બાય ટુ થાય. તો રૂટ થ્રી બાય ટુ બરાબર એબીડીએસ ની કિંમત આપણે જાણીએ છીએ આઠ મીટર ભાગ્યા સીબીડીએસ આપણે જાણતા નથી. તો સીબીડીએસ ની કિંમત પ્રમાણે આવીએ તો સીબીડીએસ બરાબર હવે આપણે ઝાડની ઊંચાઈ હોમવર્ક સ્વાધ્યાય 9.1 ના એક્ઝામ્પલ 3, 4, 5 ની ગણતરી કરવી તથા ગણતરી કરીને આપેલ ઉદાહરણ સમજીને નોટબુકમાં ગણતરી કરવી અને વર્ગ શિક્ષક જણાવે તે સમયે સ્કૂલમાં બતાવી જવું.